ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે આજે ધોરણ 6માં અંગ્રેજીની અંદર યુનિટ 1માં આજે કેટલીક ગ્રામરને લગતા પોર્શન જે આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપેલ છે અને કેટલીક ગ્રામરને લગતી બાબતો જે છે એ આપણે આજે શીખવાની છે. તો કઈ કઈ વસ્તુ તમારે હોમવર્કમાં લખવાની, ટેક્સ્ટ બુકમાં લખવાની છે અને કઈ વસ્તુ નોટબુકમાં લખવાની છે એ પહેલાં હું તમને જણાવી દઉં જેથી તમને તકલીફ પડે નહીં. આપણે સૌ પ્રથમ આ જે છે અને જે તમને તીર દર્શાવેલું છે 16 નંબરનું જે ખાલી જગ્યાવાળું, તો એ તમારે એ નોટબુકની અંદર લખવાનું રહેશે. પછી ત્યારબાદ આને પણ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. નીચેની બંને ખાલી જગ્યા એ તમારે અંગ્રેજીની નોટબુકમાં લખવાની રહેશે. એક્ટિવિટી નવ તમારે એ ટેક્સ્ટ બુકમાં લખવાની રહેશે. જ્યારે આ ખાલી જગ્યાઓ જે છે એક્ટિવિટી 10 વાળી, ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરો, તો આ તમારે જે છે એને તમારે નોટબુકમાં લખવાની રહેશે. આની અંદર ચિત્ર દોરવાના નથી, સમજાયું? ચિત્ર દોરવાના નથી, ફક્ત ને ફક્ત તમારે નંબર આપવાના અને ખાલી જગ્યા લખવાની રહેશે. કારણ કે ચિત્ર અહીં આપેલ છે એટલે આપણે ફક્ત એને સમજવાનું જ છે. ચાલો તો આપણે હવે જે સ્ટાર્ટ કરીએ, તો અહીં જે ખાલી જગ્યાઓ આપેલી છે, સૌ પ્રથમ 16મી અને 17મા નંબર ઉપર જે કૌંસમાં આપેલ ક્રિયાપદનો ભૂતકાળનું રૂપ લખી ખાલી જગ્યા પૂરો, તો આ સાદા ભૂતકાળ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સની આ બધી ખાલી જગ્યાઓ અહીં આપેલી છે એટલે આપણને એના અર્થ ખબર હોવા જરૂરી છે કે એનું મૂળ રૂપ શું છે, એનું ભૂતકાળનું રૂપ શું છે, તો એ આપણને આવડવું ખૂબ જ મહત્વનું છે. તો આપણે જોઈએ, ચાલો સૌ પ્રથમ એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીએ. કારણ કે આપણને અહીં જવાબ આપેલા છે પણ એને સમજવાનું છે કે જ્યારે પરીક્ષામાં આ પૂછાય ત્યારે એનો ભૂતકાળનું રૂપ શું થાય, તો એને આપણે સમજશું. તો એની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ તો ધ ડૉક્ટર ગેવ મેડિસિન અહીં આપેલું છે, તો એ શું છે? ગીવ એટલે આપવું અને ગેવ એટલે આપ્યું. તો ડૉક્ટરે દવા આપી, તો એના માટે જે છે કે આપી, તો એના માટે શું આવ્યું? ગેવ. ચાલો એના પછી નો આપણે સૌ પ્રથમ પહેલી ખાલી જગ્યાની વાત કરીશું. તો પહેલી ખાલી જગ્યાની અંદર આપણે જોઈએ રાહી / અ સોંગ, કૌંસમાં શું આપ્યું છે? તો કૌંસમાં તમે જોઈ શકો છો તો તમને શું દર્શાવેલું છે, તો એની અંદર તમને સિંગ આપેલું છે, તો સિંગનું શું થાય? સેંગ, જે અહીં આપણને દર્શાવેલું છે SANG સેંગ. સેંગ સિંગ એટલે ગાવું, સેંગ એટલે ગાયું, તો રાહીએ ગીત ગાયું. એના પછી સેકન્ડ નંબર મિતાલી / વિથ મી, એટલે વિથ એટલે સાથે, મી એટલે મને, રન એટલે દોડવું, રેન એટલે દોડ્યો, તો મિતાલી મારી સાથે દોડી, સમજાયું? તો એનો આ ભૂતકાળનો અર્થ શું થાય? રનનું શું થઈ ગયું? રેન. ચાલો એના પછી આપણે ત્રીજું વાક્યને આપણે જોઈએ, તો અર્જુન / વેરી સ્લોલી વોક એટલે ચાલવું, અને એનો પાસ્ટ ટેન્સ શું થશે? તો એ વોક્ડ એટલે કે ચાલ્યો. તો અહીં આપણે જોઈએ છે કે વોકમાં પાછળ શું લાગ્યું? ED લાગ્યું. કારણ કે આ કેવું ક્રિયાપદ છે? તો એ ભૂતકાળનું નિયમિત ક્રિયાપદ હોવાને કારણે. તો અર્જુન વોક વેરી સ્લોલી, કે અર્જુન ધીમે ચાલતો હતો. ત્યારબાદ આપણે જોઈએ તો ચોથું વાક્યમાં ધ બોય / લાઉડલી, તો આપણે જોઈએ છે તો અહીં શું આપેલું છે? તો લાફ આપેલું છે, તો એ લાફ એટલે શું? હસવું. તો છોકરાઓ લાઉડ એટલે જોરથી, લાફ એટલે હસવું, પણ પાસ્ટ ટેન્સ એટલે શું થઈ જાય? હસ્યા. ક્રિયા શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. એટલે છોકરાઓ જોરથી હસ્યા, તો પાછળ લાફ એ પણ નિયમિત ક્રિયાપદ છે, તો એના કારણે પાછળ શું લાગે? ED. ચાલો હવે એના પછીનું પાંચમું વાક્ય અર્ણ / વોટર, તો અહીં આપણને શું આપેલું છે? ડ્રિંક.
તો ડ્રિંકનું શું થાય? અહીં આપણે જોઈ શકીએ છીએ ડ્રિંકનું ડ્રેન્ક થાય છે. ડ્રિંક એટલે પીવું, ડ્રેન્ક એટલે પીધું. તો અર્ણાએ પાણી પીધું. ચાલો એના પછી આપણે સીના સ્લેચ ચોકલેટ્સ, તો અહીં જો છે કે ઈટ આપેલું છે, ઈટ એટલે ખાવું, તો એનું પાસ્ટ ટેન્સ શું થાય? એટ, એ ટી ઈ, એટ એટલે ખાધું. તો સીનાએ ચોકલેટ ખાધી. રામ સ્લેશ માય હેલ્પ, અહીંયા ટેક 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 એટલે શું થશે? આપણે લેવું. અને માય હેલ્પ એટલે મારી મદદ, ટેક એટલે લેવું, ટૂંક એટલે લીધી. તો રામે મારી મદદ લીધી. સમજાયું? ચાલો એના પછી આઠમું વાક્ય. ડે સ્લેશ વેરી વેલ, પ્લે એટલે રમવું, પ્લેડ એટલે રમ્યો. પ્લેમાં જુઓ તો એ નિયમિત ક્રિયાપદ છે, પણ નિયમિત ક્રિયાપદમાં આપણે જોઈ શકીએ છીએ વાય છે, વાયની આગળ એ છે. જ્યારે પણ સ્વર હોય એટલે એ ઈ આઈ ઓ યુ, આ સ્વર છે એટલે સ્વર હોવાને કારણે પાછળ ફક્ત ને ફક્ત શું લાગે છે? ઈ ડી લાગે છે. તો ડે પ્લેડ વેરી વેલ, તેઓ સારું રમ્યા. આઈ સ્લેશ લેટ એટ નાઇટ, સ્લીપ એટલે ઊંઘવું અને સ્લેપ્ટ એટલે ઊંઘ્યા. તો આપણે જોઈ શકીએ છીએ તો હું રાતે મોડો ઊંઘ્યો. ચાલો એના પછી દસમું વાક્ય. તો દસમું વાક્યની અંદર આપણે જોઈએ સ્માઇલ આપેલું છે કૌંસમાં, તો વી સ્લેશ એટ હિમ, સ્માઇલ એટલે હસવું, હિમ એટલે તેને, કારણ કે જે છે આ પર્સનલ પ્રોનાઉન્સ છે. સમજાયું? પર્સનલ પ્રોનાઉન્સમાં જે છે તો આઈનું માય થાય, પછી વીનું અવર થાય, એવી રીતના હીનું હિમ થાય, પછી હિમનું એટલે હિમ થાય, અને પછી આપણે જે છે કે સીનું હર થાય, ઈટનું ઈટ્સ થાય. તો આવી રીતના આ પર્સનલ પ્રોનાઉન્સ એને કહેવાય છે. તો વી સ્માઇલ્ડ એટ હિમ, અમે તેને જોઈને હસ્યા. સમજાયું? તો આની અંદર ખૂબ જ સહેલા છે, ફક્ત એ જે છે ક્રિયાપદોને આપણે સમજવા પડે, એને સમજીને આપણે લખીએ તો એ આપણને સરળતાથી આવડી જાય. ચાલો એના પછીના આપણે જે છે ટૉપિકમાં જઈએ તો એની સૂચના છે, નીચે આપેલો ફકરો વાંચો અને કૌંસમાં આપેલ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખો. તો આપણે વાક્યને જોઈએ. રાધા સ્લેશ લેટ વેકઅપ લેટ, કારણ કે કૌંસમાં શું આપ્યું છે? વેકઅપ, વેકઅપ એટલે જાગવું. તો રાધા કેવી વેકઅપ લેટ, લેટ એટલે મોડું. તો રાધા મોડી જાગી, કારણ કે વેકઅપ એ મૂળ ક્રિયાપદ છે તો એ વર્તમાનનું રૂપ દર્શાવે છે. તો એના કારણે વેકઅપનું શું થાય? વોકઅપ, ડબલ્યુ ઓ કે ઈ યુ પી એટલે વોકઅપ. રાધા જે છે કે મોડી જાગી. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ વોકઅપ થયું વેકઅપનું. પછી સી ગોઝ, આ સાદા વર્તમાન કાળનો આખો ફકરો છે જેને આપણે શામાં ફેરવવાનો છે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એને ફેરવવાનો છે. તો અહીંયા જુઓ તો ગોઝ એટલે જવું, સી એટલે આપણે ફરીથી આખું વાક્ય જોઈએ. તો સી ગોઝ નિયર ધ વિન્ડો, તેણી બારી પાસે જાય છે. તો ગોઝનું શું થયું? વેન. તો શું થયું? તેણી બારી પાસે ગઈ હતી. હવે સી ફાઇન્ડ્સ અ લિટલ સ્પેરો, ફાઇન્ડ એટલે શોધવું, લિટલ સ્પેરો એટલે નાની ચકલીનું બચ્ચું, તેણીએ નાનું ચકલીનું બચ્ચું શોધે છે. તો શું થાય છે? તો એનું શું થયું? તો તેણીએ નાનું ચકલીનું બચ્ચું શોધ્યું. હવે જુઓ ધ સ્પેરો વોઝ ઇન્જર્ડ, ચકલી શું હતી? ઘાયલ હતી. ઇન્જર્ડ એટલે ઘાયલ, ઇન્જર્ડ એટલે ઘાયલ થવું, અને ઇન્જર્ડ એટલે ઘાયલ થઈ. રાધા ટેક્સ, રાધા ટેક્સ ધ સ્પેરો એન્ડ ગીવ્સ હર સમ ફૂડ એન્ડ વોટર ટુ ડ્રિંક. અહીંયા આપણને બે ખાલી જગ્યા એક સાથે દર્શાવેલી છે. તો તેણીએ શું? ગીવ એટલે આપવું, ટેક એટલે લેવું,
તો રાધાએ ચકલીને લઈને તેણીને થોડો ખોરાક અને થોડું પાણી આપે છે. તો અહીંયા જે છે એનું પાસ્ટ ટેન્સ શું થશે? તો ટેકનું ટૂંક થાય TOOK અને ગીવ એટલે આપવું, તો એનું શું થયું? આપ્યું એટલે ગેવ. તો રાધાએ ચકલીને લીધી અને તેણીને પાણી અને ખોરાક આપ્યો. હવે એના પછી ધ સ્પેરો એટ ધ સીડ્સ, કે ચકલીએ દાણા ચણ્યા એટલે કે ખાધા. ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો અહીંયા એના પછી જે ડ્રિંક, પછી એણે શું પીધું? પાણી. એન્ડ પછી શું થઈ ગઈ? ઉડી ગઈ. તો આપણે જે છે ભૂતકાળમાં જ બોલી ગયા આપણો એનો જવાબ, પણ એનો જે છે કે તો એનું ફ્લાઈસ એટલે ઉડે છે, તો એનું શું થયું? ફ્લ્યુ FLEW. અને ડ્રિંક એટલે પીવું, તો એનું શું થયું? ડ્રેન્ક એટલે કે પીધું. તો ચકલી દાણા ચણીને પાણી પીને તે ઉડી ગઈ. તો એ જે આવી રીતના જે છે આ ફકરાને સમજવાનો રહેશે, એટલે આપણને એનું ભાષાંતર પણ આવડવું એટલું જ મહત્ત્વનું છે. તો એના પછીનો ટોપિક આપણે એક્ટિવિટી 9 લઈએ, તો એને જોઈએ. તો આન્સર ધ ક્વેશ્ચન એટલે પ્રશ્નોનો જવાબ આપો. આ તમારે જે છે કે તમારી ટેક્સ્ટબુકમાં આપેલ છે એ એક્ટિવિટી ને તમારે એની અંદર એક્ટિવિટી 9 અંદર લખવાની રહેશે. તો એ એક્ટિવિટીને શાંતિથી વ્યવસ્થિત રીતે સમજો. ચાલો, યુ નીડ 2 ક્લિપ્સ, ધ હેંગ 1 હેન્કી. હેન્કી એટલે કે રૂમાલ, એટલે એક રૂમાલ લટકાવી રાખવા માટે તમારે 2 ક્લિપ્સની શું છે? જરૂર છે. યુ નીડ 3 ક્લિપ્સ ટુ હેંગ 2 હેન્કીઝ, તો તમારે 2 રૂમાલને લટકાવવા માટે 3 ક્લિપ્સની જરૂર છે. યુ નીડ 4 ક્લિપ્સ ટુ હેંગ 3 હેન્કીઝ, તો 3 રૂમાલને લટકાવવા માટે કેટલા ક્લિપ્સની જરૂર છે? 4. તો હાઉ મેની ક્લિપ્સ ડુ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીઝ, તો તમારે 10 રૂમાલને લટકાવવા માટે કેટલી ક્લિપની જરૂર છે? તો આપણે જે છે કે એની અંદર આપણે અહીંયા જુઓ, પહેલા રૂમાલમાં કેટલી 2ની જરૂર પડે, 2માં 3ની જરૂર પડે, 3માં 4ની જરૂર પડે, તો 10માં કેટલાની જરૂર પડવાની? તો એની અંદર 11 ક્લિપ્સની જરૂર પડે છે. ચાલો, એટલે શું આવશે? 11 ક્લિપ્સ. ચાલો એના પછી સેકન્ડ, યુ વોન્ટ ટુ ડિવાઇડ અ પેજ ઇન ટુ 10 ઇન્ડિકેટર કોલમ્સ, હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો? તમે 10 પાનાને એક સમાન હરોળમાં વહેંચવા માગો છો, તો તમે કેટલી રેખાઓ દોરશો? તો આપણે જે છે કે અહીંયા કીધું છે તો 10 સરખી હરોળમાં આપણે એને વહેંચવા માગીએ છીએ, તો કેટલી લાઈન દોરશું? તો એની અંદર આપણે 9 જે છે કે રેખાઓને શું કરશું? આપણે દોરશું, એટલે એ તૈયાર થઈ જશે. ચાલો, ત્યારબાદ ત્રીજું વાક્ય, યુ વોન્ટ 16 ફોલ્ડ્સ ઇન અ પેપર, તમે કાગળને પેપરમાં 16 વાળો છો, તો હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ ઇટ? તો તમે તેને કેટલી વખત વાળ્યું? તો આપણે એને કેટલી વખત વાળીએ ત્યારે 16 વખત તૈયાર થાય? તો એને 4 વખત વાળીએ એટલે જે છે કે 4 4 શું થાય? આપણે જે છે કે 4 વખત વાળશું એટલે એ કેટલી વખત થઈ જશે? 16 વખત થઈ જશે, એટલે એ 4 ટાઈમ્સ. ચાલો, તેના પછી, યુ કેન મેક 1 ન્યૂ પરફ્યુમ સ્ટિક આઉટ 4 બર્ન્ડ પરફ્યુમ સ્ટિક્સ. આપણે અગરબત્તી સળગાવે છે ને તેની વાત છે, કે તમે 4 બળી ગયેલી નવા પરફ્યુમની લાકડીઓમાંથી 1 નવી, તો આની અંદર કીધું છે કે 1 નવી 4 પરફ્યુમ લાકડી બનાવી શકો છો. તો આઉટ ઓફ 64 સ્ટિક્સ હાઉ મેની ન્યૂ સ્ટિક્સ કેન યુ મેક?
તો તમે સળગાવેલી 64 લાકડીઓમાંથી નવી કેટલી લાકડીઓ બનાવી શકો છો? તો જે છે કે આપણને તમે 4 બળી ગયેલી લાકડી હોય તો એની અંદરથી તમે નવી જે છે કે નવા પરફ્યુમની લાકડીમાંથી એક નવી 4 પરફ્યુમ લાકડી બનાવી શકો છો. તો બીજી કેટલી બની શકે છે? તો 16 બની શકે છે. તો 16 જેટલી નવી સ્ટિક બની શકે છે, એટલે આન્સર ઇઝ 16 સ્ટિક્સ. ચાલો ત્યારબાદ આપણે પ્રેપોઝિશનને શીખવાના છીએ, જે તમારે નોટબુકમાં લખવાનું છે, ખૂબ જ અગત્યના છે. ચાલો એના વિશે હું તમને થોડું સમજાવી દઉં કે ભાઈ આને શું કહેવાશે. પ્રેપોઝિશનવાળી ખાલી જગ્યા, જેમાં પ્રેપોઝિશનની અંદર એટલે પહેલાં તો જોઈએ અંડર એટલે શું થાય, એનો અર્થ નીચે. પછી છે આપણે જોઈએ તો ઓન એટલે ઉપર, એટલે સ્પર્શ કરેલું, એને શું કહેવાશે? સ્પર્શ કરેલું. તો આ બે લખી લીધા. ત્યારબાદ આપણે ઇન એટલે માં અથવા અંડર. ત્યારબાદ આઉટસાઇડ, તો આઉટસાઇડ એટલે ની બહાર. ત્યારબાદ નિયર એટલે પાસે અથવા નજીક. ત્યારબાદ ઇનસાઇડ એટલે શું થશે? ની અંડર. તો આવી રીતના એના અર્થ થાય છે. ચાલો તો હવે સમજીએ. તમે ચિત્રમાં જોઈ શકો છો, તો એ ચિત્રની અંદર તમે જુઓ તમને દેખાશે ધ બોય, છોકરો. તમને દેખાય છે આ ટેબલની નીચે કંઈક છે. તો આપણે જે છે તો શું છે? છોકરો છે. તો એના માટે શેનો ઉપયોગ થાય? નીચે છે. શાની નીચે છે? ટેબલની નીચે. તો આપણે અહીં જ પ્રેપોઝિશનની વાત કરી તો એમાં શેનો ઉપયોગ થશે? તો એની અંદર અંડર પ્રેપોઝિશનનો ઉપયોગ થશે. ધ બોય ઇઝ અંડર ધ ટેબલ, છોકરો ટેબલની નીચે છે. ચાલો હવે તમે ચિત્રમાં જોઈ શકો છો, અહીં તમને લેમ્પ આપેલો છે. શેની ઉપર છે? પણ એ ટેબલ ઉપર છે. ટેબલને સ્પર્શીને એ લેમ્પ હોવાને કારણે જ્યારે પણ સ્પર્શવાળી વસ્તુ હોય, એકબીજાને સ્પર્શીને હોય, ત્યારે શેનો ઉપયોગ થાય છે? તો એ ઓનનો ઉપયોગ થાય છે. એટલે ધ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ, લેમ્પ ટેબલ ઉપર છે. હવે જુઓ ધ બોલ, અહીં આપણે ચિત્રમાં જુઓ ધ બોલ સ્લેશ ધ બાસ્કેટ, બાસ્કેટ છે પણ બાસ્કેટની અંદર છે શું? બોલ. તો શું આવશે? ઇનનો ઉપયોગ થાય છે કે દડો બાસ્કેટની અંદર છે. હવે તમે જુઓ અહીં તમને બેગ બતાવેલી છે, બેગની બાજુમાં ચોપડા છે. તો બાજુમાં અથવા નજીક અથવા પાસે, તો જ્યારે શેનો ઉપયોગ થાય છે? તો ત્યારે આપણે નિયરનો ઉપયોગ કરીએ છીએ. એટલે ધ બુક્સ આર નિયર ધ બેગ, તો ચોપડીઓ બેગની પાસે છે. હવે તમે જુઓ પાંચમો વાક્ય, કાર છે, કારની બાજુમાં બાઇક છે. ધ કાર ઇઝ નિયર ધ બાઇક, તો કાર એ બાઇકની પાસે છે. છઠ્ઠું વાક્યને જોઈએ, ધ બોય ઇઝ સિટિંગ ધ ટ્રી. સીટ એટલે બેસવું. તો છોકરો ક્યાં બેસી રહ્યો છે? ઝાડની નીચે. તમે ચિત્રમાં જોઈ શકો છો, તો ઝાડની નીચે એટલે શું આવશે? અંડર. ધ બોય ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી, છોકરો ઝાડ નીચે બેસી રહ્યો છે. તો અહીંયા તમે જુઓ છો ટેબલ છે, ટેબલની ઉપર શું મૂકેલું છે? ફૂલદાની, જેને શું કહેવાય? વેઝ. ધ વેઝ ઇઝ ઓન ધ ટેબલ, એટલે ફૂલદાની ટેબલ ઉપર છે. ત્યારબાદ આઠમું વાક્ય, ધ આઉલ. આપણે જુઓ ઘુવડ ક્યાં છે? પાંજરામાં છે ને, એટલે શું આવશે? પાંજરામાં ની અંદર, પાંજરાની અંદર. એટલે ધ આઉલ ઇઝ, આપણે જે છે કે પાંજરામાં છે એટલે ઇન ધ કેજ. ચાલો એના પછી આપણે વાક્યને સમજીશું. બીજા બે છે તો આપણે જોઈ શકો છો, બિલાડી
ક્યાં ઊંઘે છે? તો એ મેટ ઉપર. તો આપણે જોઈ શકીએ ધ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધ મેટ. ત્યારબાદ આપણે દસમું વાક્ય જોઈએ, ધ પેન્સ. આપણે જુઓ છો પેન ક્યાં મૂકેલી છે? કંપાસ બોક્સમાં. તો એના કારણે શું આવશે? માં બોલાય છે, આપણને ખબર છે કે માં અથવા અંદર, એટલે શું આવે? ઇન. એટલે ધ પેન્સ આર ઇન ધ કંપાસ બોક્સ. તો પેન કંપાસ બોક્સમાં છે. સમજાઈ ગયું? તો આજે આપણે આટલો ટોપિક શીખ્યા. હવે પછી આપણે આવતા લેક્ચરની અંદર આપણે નવી વસ્તુ આપણે શીખીશું. જય હિન્દ.